ऋतुनन्द महाकाय सूर्यकोटि समप्रभा कुरु मे

જો આ પગવાળા પ્રાણીઓ તમને જોવા મળે છે તો જો આમાં કુલ કેટલા પ્રાણીઓ છે તો તમે ગણી શકો છો બધા થઈને કેટલા છે પ્રાણીઓ એક બે ત્રણ ચાર અને વચ્ચે બીજું એક પ્રાણી છે એટલે કુલ ચાર પ્રાણીઓ છે તો બધા થઈને કુલ કેટલા પગ છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રાણીઓ છે તે બકરીઓ છે તો કુલ કેટલી બકરીઓ છે તો કુલ પાંચ બકરીઓ છે તો વિદ્યાર્થી મિત્રો બધા થઈને કુલ કેટલા પગ છે બધાના તો આપણે બધાના પગ ગણવા હોય તો પહેલા આપણે એક બકરીના પગ કેટલા છે તો એક બકરીના પગ છે ચાર તો એવા દરેક બકરીના ચાર ચાર પગ હોય તો કુલ કેટલી બકરી છે તો કુલ પાંચ બકરી છે એટલે ચાર ને આપણે પાંચ વખત લખીશું તો ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર બરાબર કેટલા થશે તો ચાર ને આપણે પાંચ વાર લખીશું અને ગણીશું તો કેટલા થશે વીસ થશે અને એવી જ રીતે તમે જુઓ અથવા પાંચ વખત ચાર બરાબર છે એટલે કે પાંચ વખત ચાર બરાબર છે પાંચ બકરીઓ છે પાંચ બકરીઓના ચાર પગ છે એટલે પાંચ ગુણ્યા ચાર એટલે કે કુલ પાંચ બકરીઓના પગ વીસ છે તેમ કહેવાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જો બાજુમાં સાનું ચિત્ર તમને દેખાય છે તો બાજુમાં ત્રણ કરોડિયા છે કુલ તો વિદ્યાર્થી મિત્રો તમે ખાલી જગ્યામાં લખી શકો છો કેટલા કરોડિયા છે એક બે ને ત્રણ તો તમે ખાલી જગ્યામાં કુલ ત્રણ લખશો પછી એક કરોડિયા ખાલી જગ્યા પગ છે તમે માત્ર એક જ કરોડિયાના પગ ગણવાના છે તો એક કરોડિયાના પગ કેટલા છે તો આ બાજુ ચાર પગ છે ને એની બાજુની સાઈડમાં બીજા ચાર પગ છે એટલે કુલ આઠ પગ છે તો એક કરોડિયાને આઠ પગ છે ખાલી જગ્યામાં તમારે આઠ લખવાનું રહેશે તો કરોડિયાના પગ ત્રણ વખત વિદ્યાર્થી મિત્રો કરોડિયાના પગ ત્રણ વખત એટલે કે એક કરોડિયાના પગ કેટલા છે આઠ તો એવી જ રીતે એક કરોડિયાના આઠ પગ છે તો ત્રણ કરોડિયાના કુલ કેટલા પગ થશે તો એક કરોડિયાના આઠ અને આઠ વત્તા આઠ બરાબર ચોવીસ એટલે કે કુલ ત્રણ કરોડિયાના એક કરોડિયાના આઠ પગ તો ત્રણ કરોડિયાના કુલ ચોવીસ પગ છે ખાલી જગ્યામાં તમારે ચોવીસ લખવાનું છે હવે એવી જ રીતે ત્રણ ગુણ્યા આઠ ત્રણ અઠ્ઠા ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણ્યા આઠ એટલે ત્રણ કરોડિયા અને એક કરોડિયાના આઠ પગ છે એટલે કે એવા ત્રણ કરોડિયાના પગ કેટલા એટલે ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે બાજુમાં એક ચિત્ર જોઈ શકો છો તો શું તમે આ પગવાળા ભાઈને ઓળખો છો તો તમે આ ચિત્ર જોયું હશે ટીવીમાં પણ તો તમે આ ઓક્ટોપસ છે તેવી રીતે તમે ઓળખતા હશો તો આ એક ઓક્ટોપસ છે તે ક્યાં રહે છે તો તે દરિયામાં રહે છે તેને પણ આઠ પગ છે ઓક્ટોપસના કુલ કેટલા પગ છે તો કુલ આઠ પગ છે હવે તે પાંચ અને ત્રણ કરોડિયાનો અભ્યાસ કર્યો તેના આપણે પગ ગણ્યા હતા કઈ રીતે એવી જ રીતે તમે પણ જાતે પ્રયત્ન કરજો કે આ ઓક્ટોપસના કુલ કેટલા પગ છે એક ઓક્ટોપસના કુલ આઠ પગ હોય તો એવા કુલ પાંચ ઓક્ટોપસ છે તો એના કુલ કેટલા પગ થશે

પાંચ વખત એટલે કે એક વખત એટલે કે એક ના આઠ પગ છે તો કેટલી વખત વખત ચાલીસ લખવાનું છે અને અહીં ચોરસ ખાના આપ્યા છે અહીં તમારે કુલ કેટલા ઓક્ટોપર્સ છે તેમના એક ના કેટલા પગ છે એટલે કે તમારે આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ બરાબર ચાલીસ લખવાનું છે હવે ગણ્યા વગર શોધો ફૂલદાનીમાં કુલ કેટલા ફૂલ છે ફૂલદાનીમાં ચાર ઉભી હાર છે વિદ્યાર્થી મિત્રો ઉભી હાર એટલે કે ઉભી લાઈન કેટલી છે તો એક બે ત્રણ અને ચાર હવે જો શું કીધું છે કે આપણે ફૂલદાનીમાં આપણે ફૂલ ગણ્યા વગર ફૂલ ગણ્યા વગર કેટલા છે તે આપણે શોધવાનું છે તો કઈ રીતે શોધીશું શું તો ફૂલદાનીમાં કુલ ચાર હા ઊભી હાર છે એટલે કે ઊભી લાઈન છે તો દરેક હારમાં કુલ છ ફૂલ છે ઊભી હાર છે જો અહીં ફૂલદાની આપેલી છે હાર એટલે કે ચાર ઊભી લાઈન છે દરેક ફૂલદાનીમાં દરેક હારમાં કેટલા છે ફૂલ તો દરેક હાર છે ત્યાં છ છ ફૂલ છે તો તેથી ફૂલદાનીમાં કુલ ચાર વખત છ ફૂલ જેટલા થાય તો હવે છ કેટલી વાર આવશે ચાર વખત છ વત્તા છ વત્તા છ વત્તા છ બરાબર ચોવીસ અથવા ચાર ઊભી લાઈન છે એટલે ચાર ગુણ્યા એક લાઈનમાં છ ફૂલ છે એટલે ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં ફૂલદાની આપેલી છે તો તેમાં આપણે ફૂલદાનીમાં ઊભી હાર કેટલી છે અને એક એક ઊભી લાઈનમાં કેટલા ફૂલ છે તેના ગુણાકાર કરીને આપણે ગણ્યા વગર શોધી શકીએ છીએ કે આ જે ફૂલદાની આપેલી છે તેમાં કુલ ચોવીસ ફૂલ આપેલા છે. ચાલો હવે આપણે બીજી રીતે પ્રયત્ન કરીએ ફૂલદાનીમાં આડી હાર છે જો આડી હાર આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે કે આડી લાઈન આપેલી છે દરેક હારમાં ચાર ફૂલ છે એટલે કે આજે લાઇન આપેલી છે તો દરેક લાઈનમાં દરેક આ છ લાઈન છે અને દરેક લાઈનમાં ચાર ફૂલ આપેલા છે તો ફૂલદાનીમાં કુલ ફૂલ વખત એટલે કે ફૂલ જેટલા ચાર છ વખત આવશે તો ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર બરાબર ચોવીસ અથવા આપણે લખીશું ચાર કેટલી વાર આવશે છ વાર એટલે કે છ ગુણ્યા ચાર બરાબર છ ચોક ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ફૂલ આપણે ગણ્યા વગર પણ આપણે કઈ રીતે તેને આપેલી છે તેમાં કુલ કેટલા ફૂલ છે ચાલો હવે તે જ રીતે અહીં કેટલીક બોટલો આપેલી છે અહીં તમે એક બોક્સ જોવો છો વિદ્યાર્થી મિત્રો આ બોક્સમાં કેટલી બધી બોટલ આપેલી છે તો હવે આપણે આ બોટલ ગણ્યા વગર કહેવાનું છે કે આ એક આ બોક્સ આપેલું છે તેમાં કુલ કેટલી બોટલો છે તો તે જ રીતે આ કેટલી બોટલ છે તો ચાલો આપણે જોઈએ અહીં કેટલી લાઈન છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ એક બે ત્રણ અને ચાર એવી રીતે આડી ચાર લાઈન આપેલી છે અને ઊભી કેટલી આપેલી છે એક બે અને દરેક લાઈનમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આડી ચાર લાઈન આપી છે અથવા આપણે આમ ઊભી જોશું તો તો એક બે ત્રણ

છે તો વિદ્યાર્થી મિત્રો એને આપણે પહેલા આડી ઊભી લાઈન ગણી લઈશું આડી ઊભી લાઈન જેટલી હશે જેટલા ઈંડા હશે આડી ઊભી લાઈનમાં તેનો ગુણાકાર કરીને આપણે મેળવી શકીશું કે આ ડીશ છે તેમાં કેટલા ઈંડા છે તો જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ આડી લાઇન ઊભી લાઈનમાં જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ તો પાંચ આડી વખત પાંચ વખત અને છ તો પાંચ છ ત્રીસ ઈંડા છે તો વિદ્યાર્થી મિત્રો તમે આવો આડી અને ઊભી લાઈન તમે ગણીને તેનો ગુણાકાર કરશો તો તમને એ વસ્તુમાં જે જે હોય હોય બોક્સ તેમાં વસ્તુઓ છે તે આપણે ગણ્યા વગર સરળતાથી શોધી છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મહાવરો જોઈએ તો પહેલું છે વત્તાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખો એટલે કે સરવાળાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખો બે ગુણ્યા પાંચ એટલે બે વખત પાંચ અથવા પાંચ બે વાર એટલે કે બે પાંચ વખત હોય બે ગુણ્યા પાંચ એટલે બે પંચા દસ પાંચ ગુણ્યા બે હોય તો પાંચ દુ દસ તો પાંચ બે વખત હોય તો દસ આવે ને બે પાંચ વાર હોય તો દસ મળે આપણને તો એટલે કે અથવા બે પાંચ વખત એટલે કે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે બરાબર દસ

અહીં તમને જેટલા પણ અંક આપેલા છે જે અંક આપેલા છે હવે આ અંકોને કેટલી વખત લખવાનું છે તે અહીં પહેલા આપણને આપેલું છે એ અંકોને આપણે એટલી વાર સરવાળાનો ઉપયોગ કરીને ફરીથી એ સંખ્યાઓ અહીં ખાલી જગ્યામાં લખવાની છે ચાલો હવે આપણે બીજું જોઈએ કહો કેટલી વખત તો અહીં જુઓ નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ તો આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ છીએ નવ કેટલી વાર છે તો નવ કેટલી વાર છે ગણો તો બરાબર ગુણ્યા એટલે કે વખત છે અથવા છ વખત નવ છે તેમ કે એટલે કે છ ગુણ્યા નવ બરાબર ચોપન છ નવા ચોપન તો વિદ્યાર્થી મિત્રો આ જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યામાં ઘડિયાનો ઉપયોગ કરવામાં આવેલો છે એક થી દસ ઘડિયાળનો ઉપયોગ કર્યો છે અને એક ઘડિયાળને કઈ રીતે દર્શાવવામાં છે કઈ રીતે વર્ગીકરણ કર્યું છે તેનો ઉપયોગ આમાં કરવામાં આવ્યો છે તો જુઓ એવી જ રીતે બીજી સંખ્યા આપેલી છે હવે આમાં સંખ્યા કઈ છે ચાર છે ચાર કેટલી વાર છે એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ વખત ચાર એટલે પાંચ ચોક તો તમે લખી શકો છો રીતે કેટલી વાર છે ત્રણ વાર વાર તો છે છે કેટલી ખાલી જગ્યામાં ત્રણ ગુણ્યા આઠ તો ત્રણ અઠાર ચોવીસ હવે અહીં ત્રણ કેટલી વાર છે તો અહીં ત્રણ પાંચ વાર છે તમે ગણી શકો છો પાંચ વાર ત્રણ છે એટલે કે પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર

એવી જ રીતે છ ત્રણ વાર છે તો ત્રણ ગુણ્યા છ બરાબર અઢાર દસ ચાર ચાર વાર છે તો ગુણ્યા દસ બરાબર ચાલીસ બે કેટલી વાર વાર છે છે તો તો બે 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 પાંચ પાંચ ગુણ્યા બરાબર દસ એવી જ રીતે છ કેટલી વાર છે તો છ સાત વાર છે એટલે સાત ગુણ્યા છ બરાબર બેતાલીસ તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓ તમારી તમારા પુસ્તકમાં લખવાની છે જાતે આ સંખ્યાઓ ગણી સમજીને અને ઘડિયાનો ઉપયોગથી દસ ઘડિયાનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે તીજુ રામુએ બિસ્કિટના ચાર પડીખાં ખરીદ્યા હવે દરેક પડીખામાં ચાર બિસ્કિટ છે તો રામુએ કેટલા બિસ્કિટ ખરીદ્યા હશે કેટલા પડીખા ખરીદ્યા ચિયા એક પડીખા દરેક પડીખામાં ચાર બિસ્કિટ છે તેની પાસે ચાર પડીખા છે તો કુલ કેટલા બિસ્કિટ ખાધા હશે તો ચાર પડીખા ગુણ્યા એક પડીખા માં ચાર બિસ્કીટ નીકળે એટલે ચાર ગુણ્યા ચાર બરાબર સોળ બિસ્કીટ હવે ચોથું છે વર્ગખંડ માં બાર ડેસ્ક છે તો દરેક ડેસ્ક ને ચાર પાયા છે વર્ગખંડ માં બાર ધારો કે જો આપણા વર્ગખંડ માં કેટલી બાર પાટલીઓ હોય તો એક પાટલી ના ચાર પાયા છે તો એવી જ રીતે બાર ડેસ્ક છે તો દરેક ડેસ્ક ને ચાર પાયા છે તો ડેસ્ક ના કુલ કેટલા પાયા થાય તો કુલ બાર ડેસ્ક ગુણ્યા એક ડેસ્ક ના ચાર પાયા છે એટલે બાર ગુણ્યા ચાર બરાબર એક જુદીમાં કુલ ચાર ફૂલ નીકળે છે એટલે કે ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચોક બાર એટલે કે ત્રણ જુડી થઈ તો ત્રણ જુડીમાં કુલ બાર બાર ફૂલ થયા તેમ કહેવાય હવે છઠ્ઠું છે

શોધી શકીએ છીએ ગુણાકાર નો ઉપયોગ કરીને તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો વિડીયો પૂરો થાય છે હવે આપણે બીજા વિડીયોમાં બીજું છે કેટલી વખત તેના વિશે અભ્યાસ કરીશું આભાર